गुड मॉर्निंग विद्यार्थी मित्रों, सत्यम विद्यालय ने YouTube चैनल में आप सबनु स्वागत है। आज आपने धोरण 8 विषय में એમાં પાંચમો પાઠ છે સવાલ 12 નું કે જવાબ ડોક્ટર કલામ કે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। હવે બાળકો જે છે બાળકો ડોક્ટર અબ્દુલ કલામ ને પ્રશ્નો પૂછે છે અને એ પ્રશ્નોના જવાબ આપે છે। એક જે વાતચીતના અંશો છે એ આપણે આ પાઠની અંદર હવે પ્રશ્નોત્તરી શૈલીમાં આપણો આ પાઠ છે કે પ્રશ્નોત્તરી શૈલીને પ્રસ્તુતય સાક્ષાત્કાર ડોક્ટર અબ્દુલ પાકીર જૈનુલ્લાહદીન અબ્દુલ કલામ સે બચ્ચોં કી બાતચીત પર આધારિત હે। એટલે કે આજે પ્રસ્તુત પ્રશ્નોત્તરી પાઠ જે છે એ જ્યારે બાળકોને ડોક્ટર અબ્દુલ કલામ મળ્યા હતા અને ત્યારે બાળકોએ જે અબ્દુલ કલામને પ્રશ્નો પૂછ્યા હતા એ પ્રશ્નોત્તરી આપણને આ પાઠની અંદર આપેલી છે। યહ બાતચીત તબ સંપન્ન હુઈ થી જબ ડોક્ટર કલામ રાષ્ટ્રપતિ પદ પર આસીન થે। એટલે કે આ વાતચીત ત્યારે થી કે જ્યારે ડોક્ટર અબ્દુલ કલામ છે એ રાષ્ટ્રપતિ પદ ઉપર હતા, જ્યારે એ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે બાળકોએ આ પ્રશ્નો પૂછેલા હતા। વે બચ્ચો કી જિજ્ઞાસાઓ જિજ્ઞાસાઓ પર તુરંત ઉત્તર દેને કે કેસદે તત્પર રહેતા હતા। એટલે કે ડોક્ટર કલામ જે છે તો કે બાળકોની જે જિજ્ઞાસા વૃત્તિ હોય છે બાળકોમાં એ જિજ્ઞાસા વૃત્તિ એટલે કે ટૂંકમાં એ જે પ્રશ્નો પૂછે છે એને મનમાં જે જિજ્ઞાસા થાય છે એ જિજ્ઞાસાઓના ઉત્તર દેવા માટે હંમેશા એ તત્પર રહેતા હોય છે। આવા બાળકો સાથે એને ખૂબ ગમતું, બાળકોના પ્રશ્નોના સોલ્યુશન લઈ આવતા, એને જવાબ આપતા, હંમેશા બાળકોને જવાબ આપવા માટે એ તત્પર રહેતા। તો આગળ જઈએ પ્રશ્નો આપણે। હવે પ્રશ્ન કરતા એટલે કે બાળક છે, પ્રશ્ન પૂછે છે, ક્યાંથી પૂછે છે, આપેલું છે કે આર અરવિંદ કક્ષાથી સેન્ટ મેટર્સ સ્કૂલ ચેન્નઈ। હવે પ્રશ્ન કરતા કોણ છે તો કે આર અરવિંદ હવે ત્રીજા ધોરણની અંદર અભ્યાસ કરે છે અને સેન્ટ મેટ્સ સ્કૂલ જે છે ચેન્નઈની અંદર ત્યાંથી અભ્યાસ કરે છે। હવે શું પ્રશ્ન પૂછવાઈ જોઈએ કે આપને બચપનની કોઈ યાદગાર ઘટના અમે સુના શકતી હે। એટલે બાળક જે છે એ અબ્દુલ કલામે કહે છે કે તમે તમારા બાળપણની કોઈ એવી ઘટના જે છે તમે યાદ હોય એવી ઘટના તમે અમને સંભળાવી શકશો એમ। ડોક્ટર કલામ કક્ષા 5 ની કે મેરે શિક્ષક શ્રી શિવ સુબ્રમણ્ય અય્યર ની એક વાત મુજે યાદ હતી। એટલે ડોક્ટર કલામ છે એ આ બાળકોને પોતાના નાનપણની એક યાદગાર ઘટના સંભળાવે છે। શું કહે છે કે હું જ્યારે 5મા ધોરણની અંદર અભ્યાસ કરતો ત્યારે એમના શિક્ષક એના શિક્ષક તો કે અબ્દુલ કલામ તો કે મારા જે શિક્ષક છે એનું નામ હતું શિવ સુબ્રમણ્ય અય્યર। એક દિન કક્ષા મેમે હમે યહ બતા રહે થે કે કોઈ પક્ષી કેસે ઉડતા હે। હવે શિવ સુબ્રમણ્ય અય્યર અબ્દુલ કલામના શિક્ષક જે છે એ એક દિવસ બાળકોને ક્લાસની અંદર ભણાવતા હતા અને સમજાવતા હતા કે કોઈ પક્ષી જે છે એ આકાશમાં કેવી રીતના ઉડી શકે છે। ઉન્હોને હમે રામેશ્વર કે સમુદ્ર તટ પર લે જાકર ઉસકા જીવંત ઉદાહરણ દિયા। હવે આ સમજાવવા માટે થઈ અને શિવ સુબ્રમણ્ય અય્યરે શું કહ્યું તો કે બધા જ બાળકોને એ રામેશ્વરના સમુદ્ર કિનારે લઈ જાય છે અને ત્યાં સમુદ્ર કિનારે લઈ ગયા પછી એને જીવંત સીધું ઉદાહરણ બતાવે છે, જીવંત ઉદાહરણ બતાવે છે। વહ એસી યાદગાર ઘટના જો મેરે મન મસ્તિષ્ક મેં હંમેશા કે લીએ બેઠ ગઈ। એટલે કે આ એક એવી યાદગાર ઘટના હતી કે હંમેશા માટે આ ડોક્ટર અબ્દુલ કલામને યાદ રહી ગઈ છે, મસ્તિષ્ક એટલે કે એના મગજમાં યાદ રહી ગઈ છે। ઇસી સે મુજે આગે વિજ્ઞાન પઢને કી પ્રેરણા મિલી। એટલે કે એનાથી જ એક ઘટનાથી ડોક્ટર અબ્દુલ કલામને આગળ આ વિજ્ઞાન રૂપમાં એને આ વિજ્ઞાન ભણવાની જે પ્રેરણા છે એ પ્રેરણા એને એની પાસેથી મળે છે। હવે પ્રશ્ન કરતા બીજો બાળક છે, બીજો બાળક પ્રશ્ન પૂછે છે હવે આ બાળકનું નામ શું છે અને ક્યાં કઈ સ્કૂલમાં અભ્યાસ કરે છે એ આપેલું છે। સંયુગ પર કક્ષા 5 વાલ્મીકી નગર હિન્દી માધ્યમિક શાળા નાગપુર। હવે બીજો બાળક જે છે એ નાગપુરનો છે અને આ બાળક છે એ 5મા ધોરણની અંદર અભ્યાસ કરે છે અને વાલ્મીકી નગર હિન્દી માધ્યમિક શાળાની અંદર અભ્યાસ કરતો હોય છે અને
એટલા માટે તો એને કલામે પ્રશ્ન કરે છે કે નાનપણમાં આપણે કઈ ભાષાને વધારે મહત્વ આપવું જોઈએ. ત્યારે એના જવાબમાં શું કહે છે ડોક્ટર કલામ કે મેને સ્વયં માધ્યમિક શિક્ષા તપી પડાય એટલી માતૃભાષા કે માધ્યમથી પૂરી કીધી. એટલે ડોક્ટર કલામજી કહે છે કે મેં ખુદ મેં મારી માધ્યમિક શિક્ષણ સુધી 12મા ધોરણ સુધીનો મારો અભ્યાસ જે છે એ અભ્યાસ મેં મારી માતૃભાષામાં જ પૂરો કર્યો છે. કોલેજ પર ઉસે આગે કી શિક્ષા અંગ્રેજી માધ્યમ કી સંસ્થાઓ મેં હુઈ. એટલે કે કોલેજ એના આગળનું જે શિક્ષણ છે એ અંગ્રેજી માધ્યમની જે શાળાઓ હતી એ શાળામાં મેં પૂર્ણ કર્યું છે. મેરા માટે એ કે હવે કોલેજ મેં ભી માધ્યમ કે રૂપ મેં માતૃભાષા કા ચુનાવ કર સકતે હે. લેકિન અબ્દુલ કલામ કહે છે કે મારું તો માનવું એવું છે કે આપણે કોલેજની અંદર પણ આપણું માધ્યમ તો ગુજરાતી જ રાખવું જોઈએ. માતૃભાષામાં જ આપણે પસંદગી આપવી જોઈએ. ચુનાવ ચુનાવ એટલે કે પસંદગી. ક્યોંકિ યુવા આપણી માતૃભાષા મેં સોચતા એટલે કે એટલા માટે કે યુવાનો જે છે તો કે હંમેશા આપણે યુવકો યુવાઓ તો કે હંમેશા માતૃભાષામાં જ આપણે વિચારતા હોઈએ છીએ. કોઈને આપણે વિચાર આવે તો અંગ્રેજીમાં થોડા વિચાર આવે ના આવે એટલે કે આપણે હંમેશા આપણી માતૃભાષામાં જ વિચારતા હોઈએ છીએ. ઉસીને અપની બાત સહજતાથી કહેને મેં સક્ષમ હોતા કે એટલે માતૃભાષામાં જ આપણે આપણી અંદરના જે વિચારો છે આપણા પાસે એ વિચારોને આપણે સહજતાથી બીજા પાસે વ્યક્ત કરી શકીએ માતૃભાષાની અંદર. અંગ્રેજી ભાષાની અંદર આપણે સહજતાથી આપણા વિચારોને વ્યક્ત કરી શકતા નથી. એટલા માટે કે એને આપણે માતૃભાષાને વધારે મહત્વ આપવું જોઈએ. પર ઇસમે કોઈ ભી દોરાઈ નહીં હોતી કે શિક્ષા પર સંપર્ક કે લીએ અમે અંગ્રેજી જેસી એક સંપર્ક ભાષા કી નિતાંત આવશ્યકતા હે. તો કે એમાં બે મત નથી કે આપણે વૈશ્વિક સ્તરે માં બહાર જવું હોય તો બહાર જવા માટે વિદેશની અંદર તો આપણે અંગ્રેજી માધ્યમ છે અંગ્રેજી ભાષા બોલાય છે તો એના માટે આપણે સંપર્ક માટે કે અને અંગ્રેજી ભાષા શીખવી જરૂરી છે. એના માટે કે અને આપણે અંગ્રેજી ભાષા શીખવી આવશ્યક છે પણ હંમેશા આપણે અભ્યાસ માટે કે આપણું માધ્યમ તો ગુજરાતી જ રાખવું જોઈએ. એટલે કે માધ્યમ ગુજરાતી રાખવું જોઈએ ગુજરાતીમાં આપણે અભ્યાસ કરવો જોઈએ પણ સાથે સાથે આપણે અંગ્રેજી પણ એટલું શીખવું જરૂરી છે જેથી કરીને આપણે આપણા દેશની બહાર વૈશ્વિક સ્તરે આપણે જ્યારે જઈએ ત્યારે આપણે સંપર્ક માટે કે વાતચીત માટે કે અને આપણે અંગ્રેજી ભાષા શીખવી જરૂરી છે. હવે ત્યાર પછી છે પ્રશ્ન કરતા અર્શ પટેલ કક્ષા 5 ચંદુલાલ વિદ્યા મંદિર મુંબઈ. હવે અર્શ પટેલ 5મા ધોરણમાં અભ્યાસ કરે છે અને ચંદુલાલ વિદ્યા મંદિર જે છે મુંબઈ ત્યાં એ અભ્યાસ કરે છે. હવે એનો પ્રશ્ન શું છે કે યદિ હમ આપકી તરફ બનના ચાહે તો હમે ક્યા કરના ચાહીએ. હવે એ કહે છે આ 5મા ધોરણ જે અર્શ પટેલ શું પ્રશ્ન કરે છે કે અમારે પણ તમારા જેવા બનવું હોય તો અમારે શું કરવું જોઈએ. તમે જે અત્યારે વૈજ્ઞાનિક
એકવાર જોઈ લઈએ. કહેવાનો અર્થ એ કે જી તોડ મહેનત કરો. જો જો આપ આગેની ઓર બઢોગે આપકા સામના બાધાઓ તથા કઠિનાઈ હશે હોગા. લેકિન કહેવાનો અર્થ એમ છે કે અત્યારથી તમારે તન તોડ મહેનત ચાલુ કરી દેવી જોઈએ અને જેમ જેમ તમે મહેનત કરતા કરતા આગળ આગળ વધશો એમ જેમ જેમ આગળ આગળ જશો એમ આગળ આગળ તમારે વધારે કઠિનાઈઓ મુશ્કેલીઓનો વધારે સામનો કરવો પડશે. આપણને અંદર દ્રઢ સાહસ પેદા કરવાનો હોય એટલે કે તમારે અંદરથી જ મજબૂત બનવું પડશે. તમારે અંદરથી જ દ્રઢ સાહસ પેદા કરવો પડશે કે ભલે ગમે એટલી મુશ્કેલીઓ આવે તો હું એ મુશ્કેલીઓનો સામનો કરીશ. સમસ્યાઓ પરાજિત કરીને મહારાણા હાસિલ કરવી હોય એટલે ટૂંકમાં જે જે સમસ્યાઓ આવે છે આ સમસ્યાઓને હરાવવા માટે થઈ અને તમારે ખૂબ મહેનત કરવી જરૂરી છે. તમે જીવનને સફળ રોકાવો એટલે કે ત્યારે તમે તમારા જીવનની અંદર સફળતા મેળવી શકશો. પહેલે એવું જરૂરી ને કે આપ નિરંતર ધ્યાન અર્જિત કરો. એટલે ટૂંકમાં શું કહે છે કે પહેલા તો એ જરૂરી છે કે હંમેશા તમારે નિરંતર જ્ઞાન મેળવવું જરૂરી છે. ટૂંકમાં તમારે અભ્યાસ કરતા રહેવું જોઈએ અને તમારે જ્યાં તમારું લક્ષ્ય સુધી પહોંચવા માટે પણ તનતોડ મહેનત કરવી જરૂરી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ચિરાગ જૈન નામનો બાળક છે, પ્રશ્ન પૂછે છે, સાતમા ધોરણ કક્ષા સાત એટલે કે સાતમા ધોરણની અંદર છે, બાંબે કેમ્બ્રિજ અંધેરી મુંબઈ. હવે એ બાંબે કેમ્બ્રિજ અંધેરી મુંબઈનો આ બાળક છે અને સાતમા ધોરણમાં છે, એનું નામ છે ચિરાગ જૈન. હવે બીજું પ્રશ્ન કહે છે કે વહ કોન સી બડી ચુનૌતી કે જિસકા સામના હમે આજ કરના પડ રહા હે. લેકિન એવી કઈ મોટી ચુનૌતી છે કે જેનો સામનો આજે અમારે કરવો પડે છે. ત્યારે ડોક્ટર કલામ જે છે એના ઉત્તરમાં આપે છે, જવાબ દે છે કે ભારતનું સન 2020 તક એક વિકસિત રાષ્ટ્ર કે રૂપે પરિવર્તિત કરના ઓર દેશ કે એક અરબ સે અધિક નાગરિકો કે ચહેરા પર મુસ્કાન દેખે. લેકિન સૌથી મોટી ચેલેન્જ આપણા માટે શું છે એવો પ્રશ્ન એને કહ્યો ને તો કે શું કે છે કે 2020 સુધીમાં આપણો દેશ જે છે એ વિકસિત દેશ બને અને વિકસિત દેશની અંદર આપણે આપણા દેશનું પરિવર્તન કરવાનું છે, આપણા દેશને આપણે વિકસિત બનાવવાનું છે. અને આ એટલા માટે થઈને અને આપણા દેશની જે એક અરબ જેટલી એનાથી પણ વધારે જે વ્યક્તિઓ છે, આપણા દેશના જે નાગરિકો છે, આ નાગરિકોના ચહેરા ઉપર આપણે હાસ્ય લઈ આવવાનું છે. યહી રાષ્ટ્ર કે સમક્ષ સબસે બડી ચુનૌતી હે કે આ આપણા રાષ્ટ્ર સમક્ષ સૌથી મોટી ચેલેન્જ છે, ચુનૌતી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, હર્ષચાંડ કક્ષા સાત ડોક્ટર એસ રાધાકૃષ્ણ વિદ્યાલય મલાડ મુંબઈ. હવે આ પણ સાતમા ધોરણની અંદર છે હર્ષચાંડ અને એ પણ ડોક્ટર એસ રાધાકૃષ્ણ વિદ્યાલય છે મલાડ મુંબઈની અંદર ત્યાં એ અભ્યાસ કરે છે. હવે એને શું પ્રશ્ન કર્યો છે જોઈએ કે આપની દ્રષ્ટિએ સાહસ કી પરિભાષા ક્યાં છે. એટલે કે તમારી દ્રષ્ટિમાં સાહસની પરિભાષા એટલે કે વ્યાખ્યા શું થાય. પરિભાષા એટલે કે વ્યાખ્યા તો કે તમારી દ્રષ્ટિએ આ સાહસ જે છે સાહસની વ્યાખ્યા શું છે. ત્યારે ડોક્ટર કલામ કહે છે, अपनी जान की परवाह किए बिना दूसरों को संकट या आपदा से बचाना ही साहस है. હવે ડોક્ટર કલામ કહે છે કે પોતાના જીવની પરવા કર્યા વગર, પોતાની જાનની પરવા કર્યા વગર જ્યારે બીજા લોકો સંકટમાં હોય, મુશ્કેલીમાં હોય તો એવા લોકોને આપણે બચાવીએ એ આપણી સાહસની પરિભાષા કહેવાય. ટૂંકમાં સાહસની વ્યાખ્યા છે. સાહસની વ્યાખ્યા શું આપી છે તો કે જ્યારે બીજા લોકો છે, બીજા લોકો કોઈ સંકટમાં હોય, મુશ્કેલીમાં હોય તો એવા લોકોને આપણે આપણા જીવની પરવા કર્યા વગર જ્યારે આપણે એની મદદ કરીએ, એને બચાવીએ, ખરેખર એ સાહસની વ્યાખ્યા છે. ત્યાર પછીનો પ્રશ્ન કરતા છે તરુણ પટેલ કક્ષા આઠ સ્વામિનારાયણ ઇન્ડિપેન્ડન્ટ સ્કૂલ લંડન. હવે ત્યાર પછીનો જે તરુણ પટેલ છે આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે અને એમની સ્વામિનારાયણ ઇન્ડિપેન્ડન્ટ સ્કૂલ જે
कोई पण